नमस्ते विद्यार्थी मित्रों, विषय नामना मूल तत्व धोरण 11 प्रकरण 4। आज आप आगळनी आम नोंधोनो अभ्यास करवानो छे, समझाऊ छू, जो ध्यान आपो। धंधामां अनेक प्रकारना हिसाबी व्यवहारो थता होय छे, ते जुदा जुदा प्रकारना व्यवहारोने ध्यानमां राखी तेनी आम नोंध केवी रीते लखाय तेने नीचेना उदाहरण द्वारा अभ्यास करीशुं। आपणो पहेलो टॉपिक छे नवो धंधो शुरू करती वखते मूडी अने उपાડ અંગેના વ્યવહારો। તમે આગળના ચેપ્ટરમાં શીખી ગયા હતા મૂડી એટલે શું, તો કે ધંધાનો માલિક ધંધો શરૂ કરવા માટે જે કાંઈ રોકડ, મિલકત, ફર્નિચર, મશીનરી લાવે એને મૂડી કહેવાય, અને ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી રોકડ, માલ, મિલકત લઈ જાય તો એને ઉપાડ કહેવામાં આવે છે। અહીંયા મૂડીને કારણે ધંધામાં મિલકતો આવે છે અને ઉપાડને કારણે ધંધાની મિલકતોમાં ઘટાડો થાય છે। હિસાબી દ્રષ્ટિએ ધંધાકીય એકમ કે પેઢી એ ધંધાના માલિકથી એક અલગ અસ્તિત્વ ધરાવતું સ્વતંત્ર હિસાબી એકમ છે। આપણે હિસાબનીશ તરીકે ધંધાનું નામું લખવાનું છે, નહીં કે ધંધાના માલિકનું। આ નિયમને હંમેશા યાદ રાખવાનો છે કે આપણે અહીંયા ધંધાના માલિકનું હિસાબી નામું નહીં પણ ધંધાનું નામું લખવાનું છે। શેનું નામું લખવાનું છે? ધંધાનું। ધંધાની શરૂઆત વખતે તેમજ ચાલુ ધંધામાં ધંધાનો માલિક જુદા જુદા સ્વરૂપે મૂડીનું રોકાણ કરે છે। આવું રોકાણ તે રોકડ સ્વરૂપે પણ લઈ આવી શકે, મિલકત સ્વરૂપે પણ લઈ આવી શકે, લેણા એટલે દેવાદાર સ્વરૂપે પણ લઈ આવી શકે। તો આ દરેકે દરેક બાબત ધંધાની મિલકત ગણવામાં આવે છે। આ દરેકે દરેક બાબતને ધંધાની શું ગણવામાં આવે છે? મિલકત। જેમાં આપનાર ખાતે જમાના નિયમથી ધંધાના માલિકનું મૂડી ખાતું જમા કરવામાં આવે છે। અહીં માલિકનું મૂડી ખાતું એ ધંધાકીય એકમની તેના માલિક પ્રત્યેની દેવું કે જવાબદારી દર્શાવતી બાબતો છે। જ્યારે ધંધાનો માલિક તેના અંગત વપરાશ કે ઉપયોગ માટે ધંધાના માલિકીનો માલ, મિલકત, રોકડ કે અન્ય સ્વરૂપની સેવાઓનો વપરાશ કરે ત્યારે માલિકની મૂડીમાં ઘટાડો થાય છે, જેને ઉપાડ તરીકે ઓળખવામાં આવે છે। અહીં જો ધંધાનો માલિક લાભ કે અવેજ લેનાર હોય તો એનું ખાતું ઉધાર કરવું પડે, જે ઉપાડ ખાતે ઉધાર કરવામાં આવે છે। જો ધંધાનો માલિક ધંધામાંથી પોતાના અંગત ખર્ચ ચૂકવે તો તેને પણ ઉપાડ કહેવાય। દાખલા તરીકે ધંધાના માલિકની પત્ની, પુત્ર કે પુત્રીનું મેડિકલ બિલ ભરે, જીવન વીમા પ્રીમિયમ ચૂકવે, આવકવેરો ચૂકવે તો એ ધંધામાંથી ચૂકવણી ઉપાડ સ્વરૂપે ગણવામાં આવે છે। તેથી ઉપાડ ખાતું ધંધાના માલિક પાસેનું લેણું કહેવામાં આવે છે। એટલે આપણે અહીંયા એ પ્રમાણે ઉપાડની હિસાબી અસરો આપવી પડશે। જોઈએ અહીંયા સમગ્રપણે ત્રીજા ઉદાહરણની અંદર દરેક પ્રકારના વ્યવહારો એ માત્ર ને માત્ર મૂડી અને ઉપાડ સાથેના સંકળાયેલા છે। જો ધંધાના માલિક દ્વારા ધંધામાં માલ, મિલકત કે રોકડ લાવવામાં આવે તો એ મૂડી ખાતે અસર આપવામાં આવે, અને ધંધાના માલિક માલ, મિલકત, રોકડ સ્વરૂપે જોઈ પોતાના અંગત વપરાશ માટે લઈ જાય તો એ ઉપાડ ખાતે હિસાબી અસર આપવામાં આવે છે, જેની બાબતો આપણે અહીંયા ઉદાહરણ દ્વારા અભ્યાસ કરીશું। ઉદાહરણ નંબર 3 રકમ વાંચું છું, સમજાવું છું, જો। અજયે અવધ એન્ટરપ્રાઇઝ નામે ધંધો શરૂ કર્યો, તેના જુલાઈ 2014ના વ્યવહારો પરથી આમ નોંધ લખો। જો આ રીતનું ફોર્મેટ હશે, પેલું ખાનું આ રીતનું ફોર્મેટ તૈયાર કરવાનું, પહેલું ખાનું તારીખ, બીજું વિગત, ત્રીજું ખાપા, ચોથું ઉધાર રકમ રૂપિયા, પાંચમું જમા રકમ રૂપિયા, ઉપર હેડિંગ આપી દેવાનું અવધ એન્ટરપ્રાઇઝના ચોપડે આમ નોંધ।
2014 જુલાઈ 1 જોઈએ આપણે એક એક હિસાબી વ્યવહારની અસર આપી. હજી જેને ખ્યાલ ન આવતો હોય તેના માટે હું વ્યવહાર ઓળખતા શીખડાવું છું. ચાલો જુઓ, ધ્યાન આપો. 2014 જુલાઈ પહેલી તારીખ વ્યવહાર સમજાવું છું, ધ્યાન આપજો. રૂપિયા 50,000 રોકડા લાવી ધંધો શરૂ કર્યો તો અહીંયા ધંધામાં રોકડ આવે છે, કોણ લઈ આવે? તો કે માલિક. એટલે એની આમ નોંધ થાય, રોકડ ખાતે ઉધાર, તે મૂડી ખાતે જમા. જો આ રીતની એની હિસાબી અસર હશે. જુલાઈ 2014 પહેલી તારીખ રોકડ ખાતે ઉધારનો ઉધારના ખાનામાં 50,000, કોણ લઈ આવ્યો? તો કે ધંધાનો માલિક લઈ આવ્યો. એટલે તે પેરેગ્રાફ સ્વરૂપે મૂડી ખાતે જમા બોલાય પણ લખાય નહીં. 50,000 બાબત જે રૂપિયા 50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો તેના. પછીનો 4 તારીખ વ્યવહાર વાંચી અને સમજાવું છું. જો રૂપિયા 10,000 માલ સ્ટોક, 20,000 ફર્નિચર અને 30,000 દેવાદાર ધંધામાં લાવ્યા તો આ કોણ લઈ આવ્યું હોય? તો કે ધંધાનો માલિક લઈ આવ્યો હોય. કોણ લઈ આવ્યું હોય? ધંધાનો માલિક. રૂપિયા 10,000 માલ સ્ટોક, 20,000 ફર્નિચર, 2,000 30,000 દેવાદાર ધંધામાં લાવ્યા તો કોણ લઈ આવ્યું હોય? માલિક. ધંધામાં માલ સ્ટોક, ફર્નિચર અને દેવાદાર ધંધામાં આવે છે. 4 તારીખ જો આ મુજબની આમ નોંધ લખેલી છે. માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 2,000, દેવાદાર ખાતે ઉધાર 30,000. આ ત્રણેય રકમનો ટોટલ કરશું 42,000, તે મૂડી ખાતે જમા. જમા બોલાય પણ લખાય નહીં. નીચે વ્યવહારની ટૂંકી સમજૂતી આપેલી છે. બાજે 10,000 માલ સ્ટોક, 2,000 ફર્નિચર અને 30,000 દેવાદાર ધંધામાં લાવ્યા તેના. પછીનો વ્યવહાર છે 10 તારીખ, સમજાવું છું, ધ્યાન આપજો. રૂપિયા 20,000 બાઇક 15,000 વેચ્યું, ધંધામાં 10,000 લાવ્યા. બાઇક હતું 20,000, જોવાનું નથી. 15,000 વેચ્યું, એ જોવાનું નથી. ધંધામાં કેટલા લાવ્યા? તો કે 10,000. સમજો બેટા, બાઇકની કિંમત 20,000, બાઇક 15,000 વેચ્યું, ધંધામાં 10,000 લાવ્યા. તો જેટલી રકમ ધંધામાં લાવવામાં આવે તેટલી જ રકમથી નોંધ કરવામાં આવશે. એટલે ધંધામાં અહીંયા કેટલા આવે છે? તો કે માત્ર 10,000 રૂપિયા. જો છે આ મુજબનો વ્યવહાર, રોકડ ધંધામાં આવે છે એટલે રોકડ ખાતે ઉધાર 10,000, કોણ લઈ આવ્યું? તો કે માલિક, તે મૂડી ખાતે જમા 10,000. બાજે અંગત બાઇક વેચી ધંધામાં લાવ્યા તેના. પછીનો વ્યવહાર, રૂપિયા 6,000 અંગત લેણું અને 4,000 દેવું ધંધામાં લાવ્યા. વ્યવહારને સમજો. 5,000 અંગત લેણું લેવા તો લેણાની ઉધાર બાકી હોય અને 4,000 દેવું લેવા તો દેવાની જમા બાકી હોય. સમજો, માલિક અંગત લેણું લઈ આવે છે અને ધંધામાં દેવું પણ લઈ આવે છે. લેણું લઈ આવે તો એ ઉધાર કરવાનું, દેવું લઈ આવે તો એ જમા કરવાનું. તફાવતની રકમ આવે એ મૂડી ખાતે જમા કરશું. જો છે આ મુજબની તમારી આમ નોંધ, દેવાદાર ખાતે ઉધાર 6,000, લેણદાર ખાતે જમા 4,000, તે મૂડી ખાતે જમા 6 માંથી 4 બાદ કર્યા, મૂડી ખાતે જમા આવશે 2,000. બાબત જે અંગત લેણું અને દેવું ધંધામાં લાવ્યા તેના. જો કદાચ અહીંયા લેણા કરતાં દેવાની રકમ વધારે હોય તો આવા સંજોગોમાં
આપણે અહીંયા મૂડીનું ખાતું કામચલાઉ ધોરણે ઉધાર કરવું પડશે. પછીનો વ્યવહાર, વ્યવહાર નંબર તારીખ 16, રૂપિયા 5500 આવકવેરાના ચૂકવ્યા. અહીંયા આપણે આવકવેરો ચૂકવ્યો છે. તો મેં તમને અગાઉ સમજાવ્યું હતું કે ભાઈ આવકવેરો છે એ આપણો અંગત ખર્ચ છે. આવકવેરો એ આપણો કેવો ખર્ચ છે? અંગત ખર્ચ છે. તો આપણે અંગત ખર્ચને અહીંયા ઉપાડ તરીકે નામ આપશું. જો છે આ મુજબ તમારી આમ નોંધ 16મી તારીખ ઉપાડ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે જમા 500. શા માટે? કારણ કે આવકવેરો એ આપણો અંગત ખર્ચ છે. આમ નોંધ લખી છે, ઉપાડ ખાતે ઉધાર, ઉધારનો ઉ, 500 પેરેગ્રાફ સ્વરૂપે, તે રોકડ ખાતે જમા 500. જમા બોલાય પણ લખાય નહીં. બાબત જે આવકવેરાના અંગત ધંધામાંથી ચૂકવ્યા તેના. પછીનો વ્યવહાર તારીખ 20, રૂપિયા 1000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. હવે અહીંયા અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા તો એ કોણ લઈ ગયું હોય? તો કે માલિક લઈ ગયું હોય. કોણ લઈ ગયું હોય? માલિક. માલિક જ્યારે પોતાના અંગત વપરાશ માટે રકમ લઈ જાય એટલે એને કહેવાય ઉપાડ. ધંધામાંથી રોકડ જાય છે એટલે રોકડ જમા કરવી પડે અને ઉપાડ ઉધાર કરવો પડે. જો ઉપાડ ખાતે ઉધાર 20મી તારીખ, ઉપાડ ખાતે ઉધાર, ઉધારના ખાનામાં 1000, તે રોકડ ખાતે જમા, જમાના ખાનામાં 1000. બાબત જે રૂપિયા 1000 ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ ગયા તેના. પછીનો વ્યવહાર, રૂપિયા 200 જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા. જો હવે અહીંયા રૂપિયા 200 એ જિંદગીના વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે. જિંદગીનું વીમા પ્રીમિયમ એ આપણો અંગત ખર્ચ કહેવાય. એ આપણો કેવો ખર્ચ કહેવાય? અંગત ખર્ચ. જિંદગીનું વીમા પ્રીમિયમ એને અંગત ખર્ચ કહેવાય અને એ અંગત ખર્ચ એટલે આપણે એને નામ આપશું ઉપાડ. અહીંયા ધંધાનો માલિક પોતાના અંગત વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવે છે. ચૂકવે છે એટલે રોકડ જાય એટલે રોકડ જમા કરશું અને ઉપાડ ખાતે ઉધાર કરશું. જો 22મી તારીખ ઉપાડ ખાતે ઉધાર 200, તે રોકડ ખાતે જમા 200. જમા બોલાય પણ લખાય નહીં. બાજે 200 અંગત વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા તેના. પછીનો આપણો વ્યવહાર જોઈએ. જો 25મી તારીખ 400નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અહીંયા 400નો માલ ધંધામાંથી અંગત વપરાશ માટે જાય છે એટલે અંગત વપરાશ માટે જે ધંધામાંથી માલ લઈ જાય એ માલિક લઈ જાય છે એટલે એને ઉપાડ કહેવામાં આવશે. એને શું કહેવામાં આવશે? ઉપાડ. અહીંયા ધંધાનો માલિક પોતાના અંગત વપરાશ માટે ધંધામાંથી માલ લઈ જાય છે એટલે અંગત વપરાશથી ગયેલ માલ એટલે ઉપાડ તરીકે હિસાબી અસર આપવામાં આવશે. જો હવે જ્યારે માલિક ઉપાડથી માલ લઈ જાય છે ત્યારે સમજો, કોઈ પણ રીતે ધંધામાંથી માલ જાય પછી ઉપાડથી, ચોરીથી, વરસાદથી, તો તે આપણે ખરીદ ખાતે જમા કરીશું. જો માલ અંગત વપરાશ માટે લઈ ગયા એટલે ઉપાડ ખાતે ઉધાર 400, તે ખરીદ ખાતે જમા 400. બાજે 400નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા તેના. પછીનો વ્યવહાર, રૂપિયા પુત્રની કોલેજ ફીના 500 ધંધામાંથી ચૂકવ્યા.
પુત્રની કોલેજ ફી એ માલિકનો અંગત ખર્ચ કહેવાય અને એ અંગત ખર્ચને આપણે નામ આપશું ઉપાડ. જો છે આ મુજબ આમનો ઉપાડ ખાતે ઉધાર કેટલા, તો કે 500, તે રોકડ ખાતે જમા 500. બાજે પુત્રની કોલેજ ફીના ધંધામાંથી ચૂકવ્યા તેના કુલ સરવાળો ઉપર એક, નીચે બે લીટી કરશું 1,10,600. આ સમગ્ર ઉદાહરણમાં તમામ પ્રકારના વ્યવહારો એ મૂડી અને ઉપાડને લગતા હતા. ફરીથી બધા વ્યવહારો એક વખત રિપીટ કરાવી દઉં છું, જેથી કરીને તમને એ બાબતો સરળતાથી સમજાઈ જાય. જો પેલો વ્યવહાર હતો 50,000 રોકડ લાવી ધંધો શરૂ કર્યો, તો અહીંયા રોકડ માલિક લઈ આવે છે, ધંધામાં રોકડ આવે છે, એટલે પહેલી તારીખ રોકડ ખાતે ઉધાર 50,000, તે મૂડી ખાતે જમા 50,000. બાબત છે ધંધાનો માલિક ધંધામાં રોકડ લાવ્યો તેના. પછીની તારીખ ચોથી તારીખ ₹10,000 માલ સ્ટોક, 2,000 ફર્નિચર અને 30,000 દેવાદાર ધંધામાં લાવ્યા. તો આ દરેક રકમ માલિક લઈ આવે છે, દરેક વસ્તુ ધંધામાં આવે છે, આવે તો ઉધાર થાય. ચોથી તારીખ માલ સ્ટોક ખાતે ઉધાર 10,000, ફર્નિચર ખાતે ઉધાર 2,000, દેવાદાર ખાતે ઉધાર 30,000, તે મૂડી ખાતે જમા. ત્રણેયનો ટોટલ કરશું 42,000. આ આપણે એક પ્રકારની સંયુક્ત આમનોંધ લખી કહેવાય, જે આપણે અગાઉ શીખી ગયા કે જ્યારે કોઈ વ્યવહારમાં એક કરતાં વધારે વિગત ઉધાર કે જમા થતી હોય તો આવા સંજોગોમાં સંયુક્ત આમનોંધ લખવામાં આવશે. 10મી તારીખ ₹20,000 બાઇક 15,000 વેચ્યું, ધંધામાં 10,000 લાવ્યા. અહીંયા મેં તમને સમજાવ્યું હતું કે મિલકત ગમે તેટલી રકમની હોય, ગમે એટલામાં વેચવામાં આવે, એ બાબત ધ્યાનમાં લેવાની નથી. ધંધાનો માલિક અહીંયા ધંધામાં કેટલા લઈ આવે છે, તો કે 20,000 બાઇક 15,000 વેચ્યું, માલિક પોતે 10,000 ધંધામાં લાવે છે, એટલે અહીંયા અસર આવશે રોકડ ખાતે ઉધાર 10,000, તે મૂડી ખાતે જમા 10,000. બાબત જે અંગત બાઇક વેચી ધંધામાં નાણાં લાવ્યા તેના. 14મી તારીખ 6,000 લેણું અને 4,000 દેવું ધંધામાં લાવ્યા. લેણું એટલે દેવાદાર જેની ઉધાર બાકી હોય અને દેવું એટલે લેણદાર જેની જમા બાકી હોય છે. અહીંયા ધંધાનો માલિક દેવાદાર લઈ આવે છે અને લેણદાર પણ લઈ આવે છે. દેવાદારની ઉધાર બાકી હોય અને લેણદારની જમા બાકી હોય, એટલે તમારી આમનોંધ થશે દેવાદાર ખાતે ઉધાર 6,000, તે લેણદાર ખાતે જમા 4,000, તફાવત આવશે 2,000, તે મૂડી ખાતે જમા 2,000. બાબત જે ધંધાનો માલિક ધંધામાં દેવું અને લેણું લાવ્યો તેના. પછીનો વ્યવહાર ₹500 આવકવેરાના ચૂકવ્યા. આવકવેરો એ ધંધાના માલિકનો અંગત ખર્ચ છે, જેને આપણે ઉપાડ તરીકે નામ આપશું, એટલે એની આમનોંધ છે ઉપાડ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે જમા 500. બાબત જે આવકવેરાના ચૂકવ્યા તેના. બાજે લખવાની નીચે તેના શબ્દનો ઉલ્લેખ કરવામાં આવશે, એટલે આ બાબતને તમારે ધ્યાનમાં રાખવી. પછી છે ₹1,000 અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા. અહીંયા માલિક ધંધામાંથી અંગત વપરાશ માટે લઈ જાય છે, જેને ઉપાડ તરીકે ઓળખવામાં આવશે, એટલે ઉપાડ ખાતે ઉધાર 1,000, તે રોકડ ખાતે જમા 1,000. બાબત જે ધંધાનો માલિક ધંધામાંથી રોકડ લઈ ગયો તેના. પછી
200 રૂપિયા જિંદગીના વીમા પ્રીમિયમના ધંધામાંથી ચૂકવ્યા. અહીંયા 200નું વીમા પ્રીમિયમ ચૂકવવામાં આવે છે, જેને માટે રોકડ જાય એટલે રોકડ જમા, જિંદગીનું વીમા પ્રીમિયમ એને ઉપાડ કહેવાય એટલે ઉપાડ ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. 200 બાબત જે જિંદગીનું વીમા પ્રીમિયમ રોકડમાં ચૂકવ્યું તેના. 25મી તારીખ 400નો માલ અંગત વપરાશ માટે ધંધામાંથી લઈ ગયા તેના. અહીંયા અંગત વપરાશ તરીકે માલિક માલ લઈ જાય છે એટલે એને ઉપાડ કહેવાય, ઉપાડ ખાતે ઉધાર, તે ખરીદ ખાતે જમા. બાબત જે અંગત વપરાશ માટે માલ લઈ ગયા તેના. પુત્રની કોલેજની ટ્યુશન ફીના 500 ધંધામાંથી ચૂકવ્યા. ઉપાડ ખાતે ઉધાર 500, તે રોકડ ખાતે જમા 500, અંગત ફીના ધંધામાંથી ચૂકવ્યા તેના. કુલ સરવાળો ઉપર 1 લીટી અને નીચે 2 લીટી કરશું, કુલ સરવાળો 110,600. આ રીતે અહીંયા મૂડી અને ઉપાડને લગતા વ્યવહારોની નોંધ કરવામાં આવે છે.